હુમલાખોર ઝડપાયો. પેટલાદમાં ભરબજારમાં વેપારીને છરાના ઘામારી લૂંટ ચલાવનાર બે શખ્સોને એલસીબીએ દબોચ્યા. પેટલાદના ભરબજારમાં એસટી બસ સ્ટેશન સામે આવેલી કરિયાણાના વેપારી મોડી રાત્રે દુકાન બંધ કરી ઘરે જવાની પેરવી કરતા હતા. તે સમય દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સે વેપારીને છરીના ઘાજીકી પાકીટ લૂંટી લીધું હતું. આ કેસમાં સ્થાનિક ગુનાશોધક શાખાએ બે સ્થાનિક યુવકને પકડી પાડ્યા હતા. પેટલાદના એસટી સ્ટેન્ડ સામે હંસરાજ જસનદાસની કરિયાણાની દુકાન આવેલી છે. દુકાન માલિક અંકિત દિલીપભાઈ સિંધી વેપાર અને ઉઘરાણીની રોકડ રકમ રૂપિયા 95,000 થેલામાં ભરી ઘેર જવાની તૈયારી કરતા હતા. તે સમયે હેલ્મેટ પહેરેલો એક ઈસમ દુકાન તરફ ઘસી આવી અંકિત પાસેથી રોકડ ભરેલી થેલી જૂટવી રહ્યો. તે સમયે જપાજપી કરતા લૂંટારાએ છરો કાઢી અંકિત ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટારાને પકડવા આસપાસના લોકો પાછળ દોડ્યા હતા, પરંતુ લૂંટારા બસ સ્ટેન્ડમાં ઘૂસી જઈ એક બાઇક ઉપર તેની સાથે આવેલા સાગરી સાથે બંને નાસી છૂટ્યા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં સ્થાનિક ગુના શોધક શાખાએ પણ સ્થળ પર મુલાકાત લીધી, જેમાં કેટલીક મહત્ત્વની કડીઓ મળી હતી. આ કડીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડ્યા હતા, જેમાં બંને શખ્સ આણંદની બોરસદ ચોકડી પર આવતા હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ તુરંત વોચ ગોઠવાઈ હતી. આ વોચ દરમિયાન બાતમીવાળા બંને શખ્સ આવતા તેની અટક કરી પૂછપરછ હાથ ધરી, જેમાં બંને વસીમ સિકંદરરાવ મુસ્લિમ રહે અરજણફળિયું પેટલાદ અને મોહસીન ઉર્ફે બંટી મુઝફ્ફર પઠાણ પેટલાદના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની તલાશી લેતા તેમની પાસેથી રોકડા રૂપિયા 97,250 મોબાઈલ મળી આવ્યો હતો. આ અંગે કોઈ સંતોષકારક જવાબ ન હોવાથી તેમને પોલીસ મથકે લાવી આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી, જ્યાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ જ અંકિત સિંધીને લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. એલસીબીએ વધુ તપાસ અર્થે પેટલાદ પોલીસને સોંપી દીધા છે. આગળની તપાસ પેટલાદ પોલીસ કરશે. પેટલાદમાં જો બસ સ્ટેન્ડ સામે એક વેપારી પટેલ એના દુકાનમાંથી જ્યારે આ નીકળતો હતો, એની જો બેગ હતી એની ચીલ ઝડપ કરીને લૂંટ કરીને છરી દેખાવીને જો બે આરોપી હતા આ ત્યાંથી નીકળી ગયેલા હતા. અમારા આણંદ જિલ્લામાં અત્યારે કાર્યવાહી ચાલુ છે સીસીટીવી મેપિંગની, તો અમે ખબર હતી કે આ જે રૂટ પર નીકળ્યા છે એમાં ટોટલ 30 જેટલા કેમેરા હતા. એની ફૂટેજ ચકાસણી કરીને અમે એક લીડ મળી, એના આધારે અમે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં વસીમ સમી સિકંદર રાવ અને મોહસિન ઉર્ફે બંટી પઠાણ આ બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે. એના પાસેથી જો તમામ મુદ્દામાલ હતો એની રિકવરી કરવામાં આવી છે. એમાં 95,000 જેટલી રકમ હતી, 97,000 એની રિકવરી થઈ ગઈ છે. ના, એને આ પહેલી વખત આ લોકો આ ગુનામાં આવેલ છે. ચલો સાહેબ.